પોરબંદરમાં દિવાળીની રાત્રે ગત વર્ષ જેટલા વધુ માત્રામાં ફટાકડા ફૂટ્યા નથી, તેના કારણે આગના બનાવમાં પણ ભારે ઘટાડો થયો હતો અને જિલ્લામાં કુલ 8 બનાવ બન્યા હતા, જેમાં 2 મેજર હતા, બાકી સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા દિવાળીની રાત્રે આગ બુઝાવવા માટે 5 જેટલી ટીમો ફિલ્ડમાં અને 3 જેટલી ટીમો રિઝર્વ ઓપરેશન માટે રાખી હતી, ત્યારે દિવાળીની રાત્રે પોરબંદરના ફાયર બ્રિગેડ વિભાગને કુલ 8 જેટલા ફાયર કોલ મળ્યા હતા, જેમાં 7 પોરબંદર શહેર તથા આજુબાજુના વિસ્તારના તથા 1 પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કુતિયાણાની આગ વિશેની માહિતી અપાઈ હતી, જેમાં પોરબંદરમાં જુબેલી વિસ્તારમાં ભંગારના ડેલામાં મોટી આગ લાગી હતી અને તેમાં હજારો રૂપિયાનો ભંગારનો સામાન રાખ થઈ ગયો હતો. તે ઉપરાંત પોરબંદરના સત્યનારાયણ મંદિર સામે આવેલા દેવદર્શન એપાર્ટમેન્ટની બાજુમાં નાના એપાર્ટમેન્ટના 3જા માળે ફટાકડાના કારણે આગ લાગી હતી. આથી ત્યાં પણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. એ સિવાય પોરબંદરની પોરાઈ ગૌશાળાના સૂકા ઘાસચારામાં પણ આગ લાગી હતી, જેને ફાયર જવાનોએ બુઝાવી નાખી હતી. તે ઉપરાંત પોરબંદર શહેર તથા આજુબાજુમાં ખુલ્લા પ્લોટ અને કચરામાં આગ લાગી હતી. પોરબંદર ફાયર બ્રિગેડ વિભાગે કુલ 7 જેટલા આગના બનાવોમાં કામગીરી કરી હતી. કુતિયાણા ગામે એસબીઆઈ પાછળ જૂનવાણી બંધ મકાનમાં આગ લાગી હતી, તે અંગે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને આ કેસ અંગે કુતિયાણાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ત્યાંથી તેઓએ કામગીરી કરી હતી, તેમ ફાયર બ્રિગેડના અધિકારી અભય મહેતાએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે પોરબંદર જિલ્લામાં ફાયર બ્રિગેડ દ્વારા 8 ટીમો સતત ખડે પગે રહી હતી, પરંતુ ગત વર્ષની સરખામણીમાં વધુ માત્રામાં ફટાકડા ફૂટ્યા નહીં હોવાને લીધે આગના બનાવોમાં પણ ઘટાડો થયો હતો.